પરીક્ષિતની વિશેષતા એ હતી કે જ્યારે માતાના ગર્ભની અંદર હતા તે સમયે અશ્વથામાએ તેનો નાશ કરવા માટે બ્રહ્માસ્ત્ર ફેંક્યું હતું પાંડવકુળના તમામ વ્યક્તિઓનો નાશ એ કૌરવોએ કરી નાખ્યો હજી પણ સંતોષ ન થયો હોય એમ ઉત્તરાના ગર્ભની અંદર પાંડવકુળનું એકમાત્ર સંતાન ઉછેર પામી રહ્યું હતું એ હતા પરીક્ષિત અશ્વથામાએ બ્રહ્માસ્ત્ર ફેંકી પરીક્ષિતનો નાશ કરવાનો સંકલ્પ કર્યો અને શ્રી કૃષ્ણ ભગવાન અંગુષ્ઠ જેવડું સ્વરૂપ ધારણ કરી પરીક્ષિતની રક્ષા કરી લે છે જે પોતાની ચો તરફ રક્ષા કરી રહેલા ભગવાનને સતત જોયા કરે છે એવા પરીક્ષિત કહેવાયા છે જેની ગર્ભથી રક્ષા કરી હતી ભગવાને સ્વયં એવા પરીક્ષિત હતા બીજી વિશેષતા પરીક્ષિત એ ધર્મવાન હતા છતાં પણ આપણો ઇતિહાસ એમ કહે છે કે પરીક્ષિતને તક્ષક નાગ કરડ્યો અને પરીક્ષિત મૃત્યુ પામ્યા કેવળ તક્ષક નાગ એની જાતે નથી કરડ્યો તક્ષક નાગ સાત દિવસની આવી અંદર કરડશે અને તારો નાશ થશે એવો ઋષિમુનિનો શાપ સાપ મળ્યો ભગવાને સ્વયં જેની રક્ષા કરી હતી એનો નાશ ઋષિમુનિના શાપે કેમ કર્યો શા માટે આવું શક્ય બન્યું તો પરીક્ષિત એકવાર જંગલની અંદર શિકાર કરવા માટે ગયા હતા પરીક્ષિત તરસ લાગવાથી ઋષિના આશ્રમમાં ગયા ઋષિ ધ્યાન મગ્ન હતા પાંચેક મિનિટ પ્રતિક્ષા કરી છતાં પણ ઋષિ ધ્યાનમાંથી ન જાગ્યા હજી પરીક્ષિત રાહ જોઈ રહ્યા છે કે થોડીક વાર થઈને ઋષિ જાગ્રત થાય પણ આ કઈ આપણું ધ્યાન થોડું હતું કે પાંચ મિનિટમાં બે ત્રણ વાર આંખો ખુલીને જોઈ લઈએ કોણ આવ્યું છે આ તો ઋષિ હતા દસ પંદર મિનિટે ન જાગ્યા છેવટે પરીક્ષિત કંટાળ્યા અને પરીક્ષિતે આશ્રમના ખૂણામાં એક મરેલો સર્પ પડ્યો હતો એને ધનુષ્યની આગળની ધાર ઉપર લગાવ્યો ટેક્યો અને પછી ઋષિના ગળાની અંદર લગાવી દીધો ઋષિનું ઇન્સલ્ટ કર્યું અપમાન કર્યું ઋષિ પુત્ર જંગલમાં ગયેલો પડી ગઈ આપણે ટેકનોલોજી હમણાં આવી વિધાઉટ ઇન્સ્ટ્રુમેન્ટ એ વખતે ખબર પડતી હતી એને નદીમાં ખબર પડી ગઈ કે મારા બાપુજી કોકે આવું કર્યું ત્યાં બેઠા થકા હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો કે મારા પિતાનું અપમાન કરનારને સાતમા દિવસે આ જ નાગ આવીને કરડીને નાશ કરી નાખે તો ઋષિ શાપના ભોગ પરીક્ષિતે બનવું પડ્યું પરીક્ષિતના મૃત્યુનું કારણ એક શબ્દમાં આપવું હોય તો શું આપી શકાય સહન શક્તિનો અભાવ આટલા ધર્મવાન રાજા હતા ભગવાને સ્વયં જેની રક્ષા કરી હતી એનો નાશ ઋષિ મુનિના કેમ કરી નાખ્યો સહન ન કરી શક્યા પાંચ મિનિટ દસ મિનિટ રાહ જોવી પડી પાણી માટે અથવા તો અપમાન થયું હોય એવું લાગ્યું એને કારણે પરીક્ષિતને આ તકલીફ થઈ આજે આપણે બધા એમ માનીએ છીએ કે વ્યક્તિને પૈસા નથી હોતા એટલે માણસો દુઃખી હોય છે પદાર્થના અભાવે માણસો દુઃખી હોય છે પુત્રના અભાવે માણસો દુઃખી હોય છે પદવી ન હોય નોકરી ન હોય તો માણસો દુઃખી હોય છે મકાન પોતાનું ન હોય એટલે માણસો દુખી હોય છે આ બધાના અભાવ કદાચ કારણભૂત હશે આ બધું જ ન હોય પણ જો એક સહન શક્તિ હોય ને તો બધાના અભાવમાં પણ શાંતિથી રહી શકાય એક સહન શક્તિનો અભાવ છે એના કારણે માણસ એ દુઃખનો બની રહે છે આજની આ શિબિરનો કેન્દ્રીય વિચાર છે ઓમ શાંતિ 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 કરી તે પામી શકાય ઘણી વાર આ ભર બપોરે પ્રવચન ગોઠવી ત્યારે ઘણાને એમ લાગતું હશે કે આ બધું બંધ કરી લાઇટો માઇક બંધ કરીને અહીંયા અમને હોવા દો ને તો શાંતિ જ છે આ બરબપોરે બપોરે જગાડવાની ને હંભળાઓની તો શાંતિ જ છે અવારના બેહાડે છે ખાંજે છોડશે હા કદાચ વાત સાચી પણ છે માઇક બંધ કરી દેવામાં આવે લાઈટ બંધ કરી દેવામાં આવે બધાને એસી ચાલુ કરીને સોડાઈ દેવામાં આવે શાંતિ થાય જ આઈસ્ક્રીમ આપવામાં આવે ઠંડક થાય જ પણ એ કેટલો ટાઈમ થોડોક ટમે શાંતિ રહેશે બસની અંદર આપણને સીટ મળી જાય મનગમતી થોડોક ટાઈમ શાંતિ લાગે છે પણ ઉતર્યા પછી એ જ પાછી અશાંતિ પુનઃ આપણા ઉપર સવાર થઈ જાય છે તો કાયમી શાંતિ આ ગુણાતીત પરંપરા આપણને સૌને આપવા માંગે છે એટલે એનો ઉપાય આપણને શીખવાડે છે કે સહન કરે તે શાંતિ પામે પણ લોકની અંદર શું કહેવાય છે કે સહન કોણ કરે જે લાચાર હોય ને એ સહન કરે સહન કરવું એ લાચારી છે એવું આપણે બધા જ વધતા ઓછા પ્રમાણમાં માનીએ છીએ આપણે ઘણી રોડ પરથી પસાર થઈએ

દયામણું મોઢું કર્યા કરે છે આ બાજુ બંધ કરશો તો પેલી બાજુ જઈને પાછો ઉભો રહેશે આગળ વાળો ના પાડશે તો જોડે હાથ લંબાયા કરશે એ સતત માગ્યા કરે છે કારણ કે એ લાચાર છે આના પરથી આપણે એમ માનીએ છીએ કે સહન કોણ કરે જે લાચાર હોય એ સહન કરે શબ્દ કોણ સહન કરી લે જેનામાં બોલવાની શક્તિ ના હોય એ શબ્દ સહન કરે અગવડો કોણ સહન કરે જે આક્રમક થઈ ના શકતો એ અગવડ સહન કરે માર કોણ સહન કરે જેનામાં હાથ ઉપાડવાની ન હોય તે આ બધી જ વાત ખોટી છે સહન કરવું એ બી એપીએસ ના સંતોને હરિભક્તો માટે સહન કરવું એ સુરવીરતા જ કેવળ સુરવીરતા નહીં સહન કરવું એ સાધના જ પહેલાના સમયમાં પરમહંસો માટે પહેલાના સમયમાં હરિભક્તો માટે જે સાધના હતી ગબડ યાત્રા હતી જે હિમાલયની અંદર એ લોકો જપ કરતા હતા અષ્ટાંગ યોગ કરતા હતા એવી કોઈ જ સાધના આપણે રહી નથી ઉપવાસ કરે ખટર ત્યાગ કરે અત્યારે આપણી સાધના કેવી રહી છે વર્ષમાં શાસ્ત્રીજી મહારાજના આપેલા પાંચ ઉપવાસ કરીએ એ પણ કેવા થાય છે આપણને સૌને ખબર છે તો આપણા સૌ માટે સાધના કઈ રહી સહન કરવું એ સાધના જ કેવળ બીએપીએસ માટે નહીં

એની સામે એમના ગુરુદેવ રામકૃષ્ણ પરમન સંગુઠા છાપ હતા માંડ એમને કક્કો આવડતો હતો એટલે રામકૃષ્ણ પરમન કે છે મને કક્કા સિવાય બીજું કંઈ જ આવડતું નથી પણ કક્કામાં મને ખ્યાલ એક વિશિષ્ટ વાતનો ખ્યાલ છે કે કક્કામાં એક અક્ષર એવો છે જે ત્રણ વાર આવે છે કયો અક્ષર છે સ કક્કામાં સ એ ત્રણ વાર આવે છે એક દંત્ય સ તાલવ્ય સ અને મૂર્ધન્ય સ આ સંસ્કૃતમાં દંત્ય તાલ્યૂર્ધન્ય કે આપણી કાઠિયાવાડની ભાષામાં તો એ જે હોય બાકી સંસ્કૃતમાં સ જુદો બોલાય સ જુદો બોલાય સ જુદો બોલાય આ બોલવામાં પણ ભેદ હોય છે પણ અહીંયા બધું એકાકાર છે એટલે અહીંયા રામકૃષ્ણ પરમંશ કે છે કે એક અક્ષર એવો છે જે ત્રણ ત્રણ વાર આવે છે કક્કામાં આવતો સ ત્રણ વાર આવતો સ આપણને એમ શીખવે છે સહન કરો સહન કરો સહન કરો આના સિવાય છૂટકો નથી જે સહન કરતા શીખે છે એ જ પરમાત્માની કૃપાનો અધિકારી બને છે એ જ સ્થિત પ્રજ્ઞ બને છે એટલે સહન કરવું એ તમામ ધર્મોનો રાજ છે તમામ ધર્મ ગુરુઓ પણ આ શીખવે છે કદાચ એમ માની લઈએ કે આપણે સહન નહીં કરીએ તો શું થશે સહન શક્તિના અભાવે તકલીફ શું થાય ઘણીવાર ઘણા માણસોને શરદી થઈ જાય ને પછી મટતી નથી એડ્સ રોગ શું છે એડ્સ એડ્સમાં તમારી રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે એટલે નાનો સરખો રોગ પણ તમને મટતો નથી ઘડીમાં રોગ પ્રતિકારક શક્તિ તમારી ઓછી હોય એટલે તમને નાનો સરખો પણ રોગ એ નીકળેની નહીં ઘડીમાં શારીરિક દુઃખનું કારણ એ છે રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે એમ સહન શક્તિ ઓછી હોય તો માનસિક રોગોનું આક્રમણ થાય એ ગળીકમાં તમારાથી દૂર ન થાય માણસોમાં સહન શક્તિના ભાવે કેવી પરિસ્થિતિઓ સર્જાય છે અમદાવાદમાં એક ગરીબ પરિવાર રહે પતિ પત્ની બે દીકરીઓ એક દીકરો દીકરીઓ મેળામાં ગઈ પછી જાતે ગઈ તે કિચેન લઈ આવી સાયકલના પેલા ચાવીને ભરાવાના સાયકલ તો નહોતી પણ ચાવીને ભરાવાના કિચેન લઈ આવી એના બાપુજી વાત કરી કે આપણે ગરીબ છીએ તારો ભાઈ નાનો છે ને હોસ્પિટલાઇઝ કર્યો છે માંડ બે અઢી હજાર નો પગાર છે કિચન માં ખોટો સો રૂપિયાનો ખર્ચો શું કર્યો એવા મોગા ભાવના શું લઈ આવ્યા આટલી જ વાત થઈ છે બીજા દિવસે રાત્રે પિતાશ્રી એ પોતાના દીકરાની ખબર કાઢવા માટે હોસ્પિટલે ગયા હતા આ બંને દીકરીઓ પોતાની સ્કૂલ બેગ માં પોતાના કપડા સામાન ભર્યો અને ઘર છોડી નીકળી ગયા અને લખતા ગયા કે અમને કિચન બાબતે ટોક્યા કેમ અઠાણુ ની સાલમાં હું મધ્યસ્થ કાર્યાલયમાં ત્યાં સેવામાં ગયેલો હતો બેઠા તમે કાર્યાલયમાં ત્યાં એક છોકરો મારી પાસે આવ્યો ધવલ એનું નામ એના શરીર ઉપર અહીંયા રૂમાલ વીટેલો હતો એટલે મેં કીધું જગ્યાએ રૂમાલ કેમ ઢાંક્યો છે એના બાપુજીને મેં કીધું શું થયું આખું ખોલ્યું તો અહીંયા બધું જ સળગી ગયેલું હતું કાળી ખરબચડી ચામડીન જોવું ન ગમે એવું વિચિત્ર દ્રશ્ય હતું બધું કરી કઈ ત્યાં થયું એના પિતા રડવા લાગ્યા પછી મને કઈક સ્વામી હું સાવ સામાન્ય કક્ષાનો નોકરી કરનારો માણસ છું મિલમાં કપડાની હેરી કરે સાયકલ પર એ ધંધો કરું છું મારો બારસો પંદરસો રૂપિયાનો પગાર એકનો એક દીકરો લાવવાની તાકાત નથી તું મોટો થા મારી સાયકલ છે ક્યારેક ફેરવજે ના કે મારી સાયકલ જોઈએ જ ના પાડી છતાં પણ ન માન્યો મને એમ કે ચાનો રહી જશે હું મિલના કામે ગયો એની માં શાકભાજી લેવા ગઈ આ છોકરાએ ઘરમાં જઈ અને પેલું કેરોસીન નું ડબલું પડ્યું હશે કેરોસીન છાટ્યું દિવાસળી ચાંપી અને સળગ્યો એને એમ કે મજા આવતી હશે પણ દજાય પછી તો ન સહન થાય એટલે તાત્કાલિક દોડતો દોડતો શાક માર્કેટમાં ગયો અને પછી તેને બુજાવી દીધું પણ મોટા ભાગનો શરીરનો ભાગ બળી ગયો એસી હજારના ખાડામાં મને નાખી દીધો પ્લાસ્ટિક સર્જરી કરી તારી માંડ આટલું સાજુ થયું એની ચામડી લીધી એની માની ચામડી ચોટાડી આખી જિંદગી એને અમારે સહન કરવાનો છે એને કોણ છોકરી આપશે ઉનાળાની ગરમી સહન નથી કરી શકતો કેવળ એક જ કારણ બાપુજીએ સાયકલ લાવવાની ના પાડી અને આ ઘટના બની ગઈ નેપાળની અંદર એની માતાએ લગ્ન કરી આપવાની ના પાડી અને કુટુંબના સભ્યોને મારી નાખ્યા સારંગપુરની બાજુમાં વાવડી ગામ છે એક બેને પોતાના પિયરમાં જવાની વાત કરી પતિ કે નથી જવું ત્યાં સંબંધો બગડ્યા છે એ લોકો આપણા પ્રસંગમાં નથી આવતા એક ના માર જવું જ છે પેલા એ ના પાડી અને કાઠિયાવાડમાં મરવા માટે તો પેલી દવાની ગોળીઓ હાજર જ હોય છે ગૌમાં નાખવાની ખેતરમાં નાખવાની અને તાત્કાલિક લીધી ગોળીઓ ગળીને મરી ગયા સહનશીલતાના અભાવે નાના નાના કારણોસર કિચન લાવવાની ના પાડે કોઈકને ટીવી જોવાની ના પાડે હમણાં જ ગુજરાત સમાચારમાં બે દિવસ પહેલા પ્રસંગ હતો કે માતાએ કપડાં ધોવાનું કામ સોંપ્યું પેલી દીકરી ન ગમ્યું એટલે ગળે ફાંસો ખાઈને મરી ગઈ નાના નાના કારણોસર આ કુટુંબની અંદર આવી ઘટનાઓ બનતી જાય છે શું ખૂટે છે